સ્નાતક કક્ષાના સમાજ કાર્યના કોર્સને આપણે બેચલર ઓફ સોશિયલ વર્ક તરીકે ઓળખીએ છીએ, જ્યારે અનુસ્નાતક માસ્ટર ઓફ સોશિયલ વર્ક તરીકે ઓળખાય છે, જેને આપણે MSW તરીકે ઓળખીએ છીએ. BSW કે MSW શા માટે કરવું જોઈએ? તો BSW અને MSW કર્યા બાદ વિદ્યાર્થીઓને જે સોશિયલ સેક્ટર છે, જેને આપણે સોશિયલ ડેવલપમેન્ટનું સેક્ટર કહીએ છીએ, એમાં ઉજળી તકો રહેલી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ સોસાયટીના બેટરમેન્ટ માટે કામ કરી શકે છે. અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેમની હોબી અથવા તો જેમની વિલિંગનેસ સોસાયટીને કંઈક કન્ટ્રીબ્યુટ કરવાની છે, એ વિદ્યાર્થીઓ જો સોશિયલ વર્ક સાથે જોડાય તો એમના માટે આ કારકિર્દી ઉજળી સાબિત થઈ શકે એમ છે. સોશિયલ વર્કના કોર્સ કર્યા બાદ વિદ્યાર્થીઓને સરકારમાં જુદા જુદા વિભાગોમાં કામ મળી શકે છે, તેઓ નેશનલ તથા ઇન્ટરનેશનલ NGOમાં કામ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ પોતાનું વ્યક્તિગત રીતે કશું સ્થાપિત કરવા માગતા હોય, સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે પોતાની જાતને સ્થાપિત કરવા માગતા હોય, એ વિદ્યાર્થીઓ પોતાની સ્વતંત્ર NGO શરૂ કરી શકે છે. ખાસ કરીને સોશિયલ વર્ક એજ્યુકેશન એ આજનું ઇમર્જિંગ ફિલ્ડ છે, અને SP યુનિવર્સિટીના NS પટેલ આર્ટ્સ કોલેજમાં આ કોર્સ થઈ રહ્યો છે. મેં પોતે પણ માસ્ટર ઓફ સોશિયલ વર્ક NS પટેલ આર્ટ્સ કોલેજમાંથી કર્યું છે. ત્યાંના જે પ્રોફેસર્સ છે, તજજ્ઞ છે, એ વેલ એક્સપિરિયન્સ છે, ફિલ્ડ એક્સપિરિયન્સ ધરાવે છે, અને બહુ જ સારી રીતે આ કોર્સને ત્યાં ભણાવવામાં આવે છે.